પાલનપુર તાલુકાના ગઢ ગામે માનસિક અસ્વસ્થ ઈસમે રાત્રે પત્ની સાથે થયેલ સામાન્ય બોલાચાલીને લઈ વહેલી પરોઢે નિંદર માણી રહેલી પોતાની પત્નીના માથામાં કુહાડીના ઘા ચીકી તેની હત્યા કરી હતી। બાદમાં તેને અવાવરો કુવામાં છલાંગ લગાવી હતી, જો કે કુવામાં કુદેલ ઈસમે સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો। પાલનપુર તાલુકાના ગઢ ગામે એક ખેડૂત પરિવારમાં સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। છેલ્લા 20 વર્ષથી માનસિક અસ્વસ્થ રહેતા કાળુભાઈ લખુભાઈ થેભાતને પોતાની પત્ની જ્યોત્સનાબેન સાથે બુધવારની રાતે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જેનો ઉશ્કેરાટ રાખી કાળુભાઈ પટેલે ગુરુવારની વહેલી સવારે 4 વાગ્યાના સમયે પોતાની પત્ની જ્યોત્સનાબેન ખેતરના રહેણાંક મકાનમાં નિંદર માણી રહી હતી। તે દરમિયાન પોતાની પત્નીના માથા પર કુહાડીના ઘા ચીકી તેમને મોતને ઘાટ ઉતારી હતી। બાદ પોતે ગભરાઈ જતા તેને ખેતરમાં આવેલ અવાવરુ ગુફામાં છલાંગ લગાવી હતી, જેમાં સવારે મૃતકનો પુત્ર ખેતરમાં આવતા પોતાની માતાની લાશ લોહી લુહાણ હાલતમાં જોવા મળતા અને પોતાના પિતાને શોધખોળ કરતા તેના પિતા કુવામાં પડેલા જોવા મળતા બનાવ અંગે સગા સંબંધીને જાણ કરતા તેઓ દોડી આવી કુવામાંથી કાળુ પટેલને બહાર કાઢ્યા હતા। જો કે પત્નીની હત્યા કર્યા બાદ કુવામાં પડતા તેમને શરીરના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે મૃતકના પુત્રે પોતાના પિતા સામે હત્યાનો ગુનો દાખલ કરાવતા ગઢ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઢ ગામે ખેતર વિસ્તારમાં વહેલી પરોઢે એક માનસિક અસ્વસ્થ ઈસમે પોતાની પત્નીની કુહાડીના ઘા ચીકી હત્યા કર્યા બાદ પોતે અવાવરુ કુવામાં છલાંગ લગાવી હોવાની ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, DYSP ગઢ, PSI રાજગોર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ગઢ ખાતે માનસિક અસ્વસ્થ કાળુભાઈ પટેલ નામના ઈસમે પોતાની પત્નીની સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાટ રાખી વહેલી પરોઢે નિંદર માણી રહેલી પોતાની પત્નીના માથામાં કુહાડીના ઘા ચીકી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે કુવામાં ઝંપલાવ્યું હતું, જેને લઈ સ્થાનિકોએ કુવામાં પડેલી ઈસમને ખાટલા વડે બહાર કાઢવામાં આવ્યો હતો। આજરોજ ગઢ પોલીસ સ્ટેશનના ગઢ ટાઉન વિસ્તારમાં નજીકના ખેતરમાં જ્યોત્સનાબેન થોભાત નામના બેનને એમના પતિએ કુહાડીના ઘા મારી અને મોત નિપજાવેલ છે। ગઈકાલ રાતથી આજ સવાર સુધીની ના સમયગાળાના કોઈ પણ સમયગાળામાં ઘટના બનેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે। આરોપીની અટક થઈ ગયેલ છે તથા હથિયાર પણ રિકવર કરી લેવામાં આવેલ છે। પોલીસની તપાસ ચાલુ છે।